નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 13 ઓક્ટોબર 2019 રોજ લેવાયેલ જીપીએસસી વર્ગ 1-2 પ્રિલિમ પરીક્ષાનું લક્ષ્ય કરિયર એકેડેમીની ભાવનગરની ટીમ પંડ્યા સાહેબ, નિલેશભાઈ, વિપુલભાઈ, દેવાંશીબેન, સનતભાઈ વગેરે દ્વારા મળીને બંધારણનું તથા અન્ય વિષયોનું સચોટ સોલ્યુશન તૈયાર કરવામાં આવેલ છે. તો આ સોલ્યુશન જોઈને આપ આપના પ્રશ્નો વગેરે કેટલા માર્ક્સ થાય છે નક્કી કરી શકો. સૌ પ્રથમ આપણે બંધારણનું સોલ્યુશન જોઈએ. નીચે પૈકી ભારતના બંધારણના અનુચ્છેદ 110માં નાણાકીય વિધેયક હેઠળ નાણાકીય બાબતો કઈ કઈ બને છે? તો અહીંયા મિત્રો બી ઓપ્શન જવાબ આવશે, માત્ર 2, 3 અને 4. એટલે કે ભારતના જાહેર હિસાબો, ભારત સરકાર દ્વારા નાણાં કર્જ લેવા માટે વિદેશ કોઈ બીજા દેશને બાહેંધરી આપી હોય તે અંગેના કોઈ લખાણો, અને આકસ્મિક ફંડના હવાલો અને ચૂકવણી એ જવાબ આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 152માં સંસદના સત્ર દરમિયાન સંસદ સભ્યોને માત્ર દીવાની કાર્યવાહીમાં અટકાયત સામે રક્ષણ મળે છે, એટલે જવાબ બી આવશે, માત્ર 1, 2 અને 3. વાર્ષિક નાણાકીય નિવેદન અંગે ઓપ્શન સી, માત્ર 2, 3 અને 4. એટલે કે અંદાજપત્ર 2 ભાગમાં વિત્ત વિધેયક અને વિનિયોગ વિધેયકમાં રજૂ કરવામાં આવે છે, જેમાંથી એકત્રિત આવકના સ્ત્રોતને લગતી જોગવાઈ કરવામાં આવેલ હોય છે. વિધેયકમાં એ ક્ષેત્રને લગતી જોગવાઈઓ સામેલ છે જેમાં ખર્ચ કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો, ભારતના સર્વોચ્ચ ન્યાયાલયને એડહોક ન્યાયાધીશોની નિમણૂક બાબતે કયા વિધાનો ખરા છે? તો માત્ર 1 અને 3 વિધાન ખરા છે. સર્વોચ્ચ ન્યાયાલયમાં હાઈકોર્ટના ન્યાયાધીશ અને સર્વોચ્ચ ન્યાયાલયના નિવૃત્ત ન્યાયાધીશ બંને એડહોક ન્યાયાધીશ તરીકે કાર્ય કરી શકે છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સંસદની પૂર્વ મંજૂરીથી જ નિવૃત્ત ન્યાયાધીશની એડહોક ન્યાયાધીશ તરીકે નિમણૂક કરી શકે એ વિધાન ખોટું છે. રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી નિમણૂક થઈ શકે છે, એટલે વિધાન ખોટું છે. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને દૂર કરવા માટે બંધારણમાં સંરક્ષણ પૂરું પાડવામાં આવેલ છે. તો આ 1 અને 3 વિધાનો ખરા છે. 155, રાજ્ય વિધાન પરિષદ અંગે કયા વિધાનો સાચા છે? તો વિધાન પરિષદમાં સભ્ય સંખ્યા વિધાનસભાના 1/3 કરતાં વધારે રહેશે નહીં, વિધાન ખરું છે. અને વિધાન પરિષદમાં ઓછામાં ઓછી સભ્ય સંખ્યા 40 હોવી જોઈએ, આ વિધાન પણ ખરું છે. મિત્રો, અહીંયા વિધાન 3 અને 4 ખોટા હોય એવું લાગે છે. રાજ્યના મુખ્યમંત્રી વિધાન પરિષદના નેતા તરીકે કાર્ય કરે છે, એ વિધાન ખોટું છે. આમ તો એ વિધાન પરિષદના નેતા પણ હોઈ શકે અને વિધાનસભાના પણ નેતા હોઈ શકે, એ દ્રષ્ટિકોણથી જો જોવામાં આવે તો વિધાન સી થશે. પણ અહીંયા પરફેક્ટ માત્ર 1 અને 2 સાચા છે. રાજ્ય વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યો દ્વારા વિધાન પરિષદને 1/6 સભ્યો ચૂંટવામાં આવે છે, ખોટું છે. 1/3 સભ્ય ચૂંટવામાં આવે છે, બરાબર. આ ઉપરાંત ઉચ્ચ ન્યાયાલયને લગતી જોગવાઈઓ માટે કયા વિધાનો સાચા છે? તો અહીંયા તમામ વિધાનો સાચા છે. ઉચ્ચ ન્યાયાલયને લગતી જે 4 કક્ષાના હોય છે, આ ઉપરાંત ચાર પ્રકાર એટલે કે કાયમી ન્યાયાધીશ, વધારાના ન્યાયાધીશ, કાર્યકારી ન્યાયાધીશ અને એડહોક ન્યાયાધીશ, આ 4 પ્રકારના ન્યાયાધીશો હોય છે. ગુજરાત ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના 1965માં કેરળ સાથે થઈ હતી, એ વિધાન ખોટું છે. હાલમાં તેલંગાણામાં ઉચ્ચ ન્યાયાલયની રચના કરવાથી ન્યાયાલયની સંખ્યા 25 થઈ છે, એટલે સી ઓપ્શન સાચું છે, માત્ર 1, 2 અને 4. વિધાન 3 ખોટું છે. ગુજરાત રાજ્યમાં 1 મે 1960ના રોજ હાઈકોર્ટ ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના થઈ હતી, એટલે એ વિધાન ખોટું ગણાશે. ત્યારબાદ ઉમેદવારોને નિઃશુલ્ક કાનૂની સેવાઓ પ્રાપ્ત થાય છે બંધારણના અનુચ્છેદ 39A હેઠળ અમુક વર્ગના લોકોને
નિઃશુલ્ક કાનૂની સેવાઓ, મફત કાનૂની સહાય મળવાપાત્ર છે તેમાં આ તમામનો સમાવેશ થઈ જાય છે. મહિલાઓ, બાળકો, વિકલાંગ વ્યક્તિઓ, કસ્ટડીમાં રહેલા વ્યક્તિઓ, ઔદ્યોગિક કામદારો, આ ઉપરાંત જેની પણ વાર્ષિક આવક 1,25,000 કરતાં ઓછી છે તેવા લોકોનો પણ સમાવેશ થઈ જાય છે. વિચરતી જાતિના લોકોનો પણ સમાવેશ થઈ જાય છે. આ ઉપરાંત કોઈ કોમી રમખાણનો ભોગ બનેલો હોય તેનો પણ સમાવેશ થાય છે. તો એમાં એમને કાનૂની સહાય મફત મળવાપાત્ર છે તો 1, 2, 3, 4 આવશે. હવે ભારતમાં સહકારી મંડળીની જોગવાઈઓ અંગે કયા વિધાનો સાચા છે? સહકારી મંડળીઓ રચવાનો અધિકાર ભારતના મૂળભૂત અધિકાર છે. 19(1)C માં 97મો બંધારણી સુધારો 2011થી કરવામાં આવેલ છે. બીજું વિધાન, 97મો બંધારણી સુધારો સહકારી મંડળીને બંધારણીય દરજ્જો પૂરો પાડે છે, એ વિધાન પણ સાચું છે. ત્રીજું વિધાન, સહકારી મંડળીની વાર્ષિક સામાન્ય સભા નાણાકીય વર્ષના અંત પછી 6 મહિનાના સમયગાળામાં બોલાવવામાં આવશે, આ ત્રણેય વિધાનો સાચા છે. ત્યાર પછી ઝોનલ કાઉન્સિલ બાબતેના જે વિધાનો છે, કે ઝોનલ કાઉન્સિલ એક વૈધાનિક સંસ્થાઓ હોય છે કારણ કે તે સંસદીય કાયદા હેઠળ બનાવવામાં આવી છે, તો એ વિધાન પણ ખરું છે. કુલ 6 ઝોનલ કાઉન્સિલ છે. શરૂઆતમાં 5 ઝોનલ કાઉન્સિલ હતી, હાલમાં 6 ઝોનલ કાઉન્સિલ છે. ઝોનલ કાઉન્સિલમાં કેન્દ્રીય નાણાં પ્રધાન અને ઝોનના રાજ્યના મુખ્યમંત્રીઓ સભ્ય હોય છે, એ વિધાન ખરું નથી. ગૃહમંત્રી એમાં અધ્યક્ષ હોય છે ઝોનલ કાઉન્સિલના, અને એ ઝોનલમાં આવતા રાજ્યોના મુખ્યમંત્રીઓ એમાં સભ્ય હોય છે. ગૃહમંત્રી સિવાય અન્ય કોઈ મંત્રીને પણ રાષ્ટ્રપતિ ઝોનલ કાઉન્સિલના અધ્યક્ષ બનાવી શકે છે. પાછળથી એક અલગ ઉત્તર પૂર્વ ઝોનલની કાઉન્સિલની રચના કરવામાં આવી, આમ ભારત જેનાથી 6 ઝોનલ કાઉન્સિલની રચના થઈ. એટલે 1, 3 અને 4 વિધાનો ખરા છે, વિધાન 2 છે એ ખોટું છે. ત્યાર પછી ભાષાઓ બાબતે કયા વિધાનો ખરા છે? રાજ્યની વિધાનસભામાં રાજ્યના ઉપયોગમાં કોઈ પણ એક અથવા વધુ ભાષાઓને અપનાવી શકે છે, આ વિધાન ખરું છે. બીજું વિધાન, બંધારણની 8મી અનુસૂચિમાં ઉલ્લેખિત ન હોય તેવી ભાષાને સત્તાવાર ભાષા તરીકે પસંદ કરી શકતું નથી રાજ્ય, એ વિધાન ખોટું છે. સંસદ જોગવાઈ ન કરે ત્યાં સુધી ઉચ્ચતમ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટ અને દરેક ઉચ્ચ ન્યાયાલય એટલે કે હાઈકોર્ટની તમામ કાર્યવાહી ફક્ત અંગ્રેજીમાં ભાષામાં જ રહેશે. એટલે કે આપણી સંસદ ઈચ્છે તો અન્ય કોઈ હાઈકોર્ટની ભાષામાં ફેરફાર કરી શકે અથવા તો એમને ફેરફાર કરવા માટેની મંજૂરી આપી શકે. એટલે માત્ર 1 અને 3 વિધાનો ખરા છે. કેટલા એશિયન દેશો G20ના સભ્ય દેશો છે? એટલે કે G20માં કુલ 20 સભ્ય દેશો છે, તે પૈકી એશિયન દેશો કેટલા છે? તો કે 7 દેશો મિત્રો એશિયન દેશો આ G20 સંગઠનમાં સમાયેલા છે, જેમાં ચીન, ભારત, ટર્કી, ઇન્ડોનેશિયા, જાપાન, સાઉદ અરેબિયા, સાઉથ કોરિયાનો સમાવેશ થાય છે. બંધારણની 5મી અનુસૂચિ હેઠળ કોઈ પણ વિસ્તારને અનુસૂચિત જાહેર કરવા માટે જાહેર મિત્રો રાષ્ટ્રપતિ કરી શકે, પણ આ માટેના માપદંડો કયા હોય એ અંગેનો પ્રશ્ન છે. તો કે આદિવાસી વસ્તીની પ્રભાવની માત્રા વધારે હોવી જોઈએ, આ વિસ્તાર એક જથ્થે અને તેનું વ્યાજબી કદ હોવું જોઈએ, એટલે કે એ સંખ્યામાં હોવા જોઈએ. તેના વહીવટી એકમ જેમ કે જિલ્લો, બ્લોક અથવા તાલુકો રાષ્ટ્રપતિ બનાવી શકે છે. પાડોશી વિસ્તારની સરખામણીમાં વિસ્તારનું આર્થિક પછાત પણ હોવું જોઈએ, એટલે કે તેના એરિયાની આજુબાજુમાં આવેલ વિસ્તાર કરતાં આ વિસ્તાર પછાત હોય. તો આ ચારેય બાબતો ખરી છે તો એમને રાષ્ટ્રપતિ છે એ પછાતમાં સમાવેશ કરી શકે 5મી અનુસૂચિમાં અંતર્ગત. હવે બંધારણ ઘડવા બાબતેના જે વિધાનો આપ્યા છે, કેટલાક રજવાડાઓના બંધારણ સભામાં પ્રતિનિધિત્વ નહોતું, આ વિધાન ખરું છે. નાના રજવાડાઓને પ્રતિનિધિત્વ નહોતા, 10 લાખની વસ્તી હોય ત્યારે એક પ્રતિનિધિત્વ હતું. ઘણા નાના રજવાડાઓ હતા તો અમુક રજવાડાઓ મળીને એક પ્રતિનિધિ મોકલી શકે તેવી જોગવાઈ હતી. બંધારણ સભાની ચૂંટણીઓ સીધી હતી પરંતુ મર્યાદિત અધિકારો સાથે, તો આ વિધાન ખરું નથી. તેની પરોક્ષ રીતે ચૂંટણી કરવામાં આવી હતી.
બંધારણ સભા કામ ચલાવ સંસદ તરીકે પણ કાર્ય કરતી હતી. આ વિધાન ખરું છે, એમાં સંસદીય કાર્યવાહી પણ કરવામાં આવતી હતી. જ્યારે સંસદીય કાર્યવાહી કરવામાં આવે ત્યારે તે ગૃહનું અધ્યક્ષ સ્થાન ગણેશ વાસુદેવ માવળંકર લેતા હતા. કેટલીક બંધારણીય જોગવાઈઓ 26 જાન્યુઆરી 1950 પહેલાં અમલમાં આવી હતી, એટલે કે 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ જ્યારે ઘડાયું ત્યારે આપણા 15 અનુચ્છેદ 395 પૈકીના 15 અનુચ્છેદ, જેમાં નાગરિકતાને લગતા અને રાષ્ટ્રપતિની ચૂંટણીને લગતા 15 અનુચ્છેદનો અંતઃ અમલ એટલે છે, એટલે કે બંધારણનો અંતઃ અમલ છે 26 નવેમ્બર 1949થી થયેલો છે. મિત્રો, આમુખમાં દર્શાવ્યા પ્રમાણે નીચે પૈકીની કઈ જોડ યોગ્ય નથી, તો આ તમામ જોડ યોગ્ય છે. સામાજિક, રાજકીય અને આર્થિક ન્યાય આપવા અંગેની જોગવાઈ છે. સ્વતંત્રતામાં વિચાર અને અભિવ્યક્તિ, માન્યતા અને શ્રદ્ધાની સ્વતંત્રતા છે. સમાનતા, તક અને દરજ્જાની સમાનતા. એકલ બંધુ નાગરિકત્વ દ્વારા આપણે બંધુત્વની ભાવના છે એને પ્રેરિત કરવામાં આવી છે. તો આ તમામ છે એ વિધાનો ખરા છે. હવે ભારતીય સમાજવાદ વિશે નીચે પૈકીનું કઈ વિધાન અથવા વિધાનો સાચા છે? તો ભારતે સમાજવાદના ઉદ્દેશોને પ્રાપ્ત કરવા માટે એક ચોક્કસ આર્થિક માળખું અપનાવ્યું છે, આ વિધાન ખરું છે. હવે રાષ્ટ્રપતિની વિવેકાધીન સત્તા અંગે નીચે પૈકીના કયા વિધાનો સાચા છે? જો મંત્રી પરિષદ સલાહ ન આપી હોય તો રાષ્ટ્રપતિ સત્ર બોલાવી શકે, આ વિધાન મારી દ્રષ્ટિએ ખોટું છે. રાષ્ટ્રપતિ મંત્રીમંડળને ચેતવણીને પ્રોત્સાહન આપી શકે છે, આ વિધાન ખરું છે. રાષ્ટ્રપતિ પાસે સરકારના કામકાજના વ્યવહાર અંગેના નિયમો અંગે વિવેકાધીન સત્તા હોય છે, આ વિધાન પણ ખરું છે. હવે લોકસભાના વિસર્જનને કારણે નીચે પૈકીના કયા ખરડા વિલય પામતા નથી, એટલે કે શરૂ રહેશે લોકસભાનું વિસર્જન થવા છતાં? તો એવો ખરડો કે જે રાજ્યસભામાં ઉદ્ભવ્યો હોય અને રાજ્યસભામાં પડતર છે, એટલે કે લોકસભા સમક્ષ ગયો જ નથી, એવો ખરડો પણ શરૂ રહેશે. બીજા ખરડાઓ છે સમાપ્ત થઈ છે. ચોથા નંબરનું વિધાન, ખરડો રાજ્યસભામાં દ્વારા પસાર થયો હોય પરંતુ લોકસભા સમક્ષ પડતર છે, તો ખરડો રાજ્યસભા દ્વારા પસાર થયો હોય પરંતુ લોકસભા સમક્ષ પડતર છે અને લોકસભાનું વિસર્જન થાય તો નવી લોકસભા આવીને એ ખરડાને પસાર કરી શકે, તો એ વિધાન ખરા છે. 1 અને 4 તારાંકિત કઈ જોડ યોગ્ય નથી પ્રશ્ન અને એમની જે વિશેષતા બાબતે તારાંકિત પ્રશ્ન જેનો મૌખિકમાં જવાબ આપવા આવે છે અથવા તો સભ્ય મૌખિકમાં જવાબ ઈચ્છે છે એવા પ્રશ્નને તારાંકિત પ્રશ્ન કહેવાય છે. બીજું વિધાન છે ખોટું છે. ટૂંકી નોટિસના પ્રશ્નને પૂરક પ્રશ્ન ત્યારબાદ પૂછી શકાય છે. ટૂંકી નોટિસનો પ્રશ્ન એટલે 10 દિવસની નોટિસ આપીને પ્રશ્ન પૂછી શકાય છે, એવા પ્રશ્નને ટૂંકી નોટિસનો પ્રશ્ન કહેવાય છે, એ વિધાન ખરું છે. તારાંકિત પ્રશ્ન મૌખિક જવાબ માટે દિવસના ફક્ત 50 પ્રશ્ન સૂચિબદ્ધ કરી શકાય છે, એ વિધાન પણ ખોટું છે, એટલે માત્ર 1 અને 3 જવાબ આવશે. ત્યારબાદ નિંદા પ્રસ્તાવ બાબતે કયા વિધાનો ખરા છે? જો નિંદા પ્રસ્તાવ હંમેશા લોકસભામાં જ દાખલ થશે, વિરોધ પક્ષ દ્વારા સામાન્ય રીતે દાખલ કરવામાં આવતો હોય છે. હવે નિંદા પ્રસ્તાવથી વિપરીત, એટલે કે આ નિંદા પ્રસ્તાવ છે અવિશ્વાસના પ્રસ્તાવથી વિપરીત છે, જેને લોકસભામાં હાથ ધરવા માટેના કારણો જણાવવા જોઈએ, એટલે કે લોકસભામાં જો દાખલ કરવામાં આવે તો કારણો જણાવવા પડે છે. અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવે તો કારણો જણાવવાની જરૂર નથી. આ નિંદા પ્રસ્તાવ વ્યક્તિગત મંત્રી અથવા તો સામૂહિક મંત્રીમંડળની વિરુદ્ધમાં લાવી શકાય છે, આ વિધાન પણ ખરું છે. જો આ પ્રસ્તાવ પસાર થાય તો મંત્રીમંડળે રાજીનામું આપવું પડતું નથી, આ વિધાન પણ ખરું છે, પરંતુ સામાન્ય રીતે એમણે વિશ્વાસનો મત લેવો જોઈએ એવું માનવામાં આવે છે. તો આ ત્રણેય વિધાનો ખરા છે. હવે સંસદમાં ખરડાઓ અને એને વાંચનની વિશેષતાઓ બાબતેનો પ્રશ્ન છે. પ્રથમ વાંચન આ તબક્કે કોઈ ચર્ચા થતી નથી, આ વિધાન ખરું છે. માત્ર એમના ઉદ્દેશો રજૂ કરવામાં આવે છે અને આ ખરડાને જાહેરનામું બહાર પાડવામાં આવે છે. બીજા વાંચન દરમિયાન બંને ગૃહની સંયુક્ત સમિતિને ખરડો મોકલી શકાય છે અને પ્રવર સમિતિ કહેવામાં આવે છે. ત્રીજું વાંચન દરમિયાન લોકોના અભિપ્રાય માટે ખરડાને પરિપત્રિત કરી શકાય છે, તો આ વિધાન ખરું નથી, કારણ કે અહીંયા આપણે લોકોનો અભિપ્રાય લેવામાં આવતો નથી.
જ્યાં પ્રત્યક્ષ લોકશાહી છે સ્વિટ્ઝર્લેન્ડ જેવા દેશોમાં ત્યાં આ સંભવ છે કરવામાં આવે છે, તેને રેફરેન્ડમ કહેવામાં આવે છે. હવે ત્રીજું વાંચન ખરડો પ્રિસાઇડિંગ ઓફિસરને મોકલવામાં આવે છે, જે તેને પ્રમાણિત કરે છે આ વિધાન ખરું છે. હવે 171માં કયા વિધાનો ખરા છે? સામાન્ય રીતે રાજ્યના રાજ્યપાલ બહુમતી મેળવનાર પક્ષના નેતાને મુખ્યમંત્રી તરીકે નિમણૂક આપે છે, આ વિધાન ખરું છે. જ્યારે વિધાનસભામાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળે ત્યારે રાજ્યપાલ તેના પસંદગીના કોઈ વ્યક્તિને વિવેક બુદ્ધિ અનુસાર મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરી શકે, એ વિધાન પણ ખરું છે, પણ તેમણે બહુમતી મેળવવી પડે છે. ત્રીજું વિધાન, રાજ્ય વિધાનસભાના સભ્ય માત્ર મુખ્યપ્રધાન બનવા માટે લાયક છે, તો આ વિધાન ખરું નથી, કારણ કે વિધાન પરિષદના સભ્ય પણ મુખ્યમંત્રી બની શકે છે. હવે પછાત વર્ગ માટેના આયોગ એ સર્વોચ્ચ ન્યાયાલયના કયા ચુકાદાનું પરિણામ છે? તો ઇન્દ્રા સોહાની એન્ડ અધર્સ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 1992ના ચુકાદા અંતર્ગત 1993માં પછાત વર્ગ માટેનું રાષ્ટ્રીય આયોગની રચના કરવામાં આવી છે. હવે જાહેર હિતની અરજી બાબતે વિધાનો કયા ખરા છે? અરજી દાખલ કરનાર વ્યક્તિ છે અસરગત અથવા અસરગ્રસ્ત અથવા પીડિત હોવો જોઈએ, એટલે કે એના કોઈ અસર કરતા બાબત હોય તો દાખલ કરી શકે એવું કહેવા માગે છે. બીજું, અરજી જો અદાલત દ્વારા સ્વીકારાય તો જ, જો તેમાં અસરગર વ્યક્તિનું પીડિત હોય, એટલે કે અરજી કરનાર વ્યક્તિ છે પીડિત વ્યક્તિ પોતે જ હોય તો જ અદાલત સ્વીકારે એવો અર્થ થાય છે, તો આ બંને વિધાનો ખોટા છે, કારણ કે જાહેર હિતની અરજી કરવા માટે અસરગ્રસ્ત વ્યક્તિ હોવું જરૂરી નથી. કોઈ પણ જાગૃત નાગરિક અથવા તો કોઈ પણ એનજીઓ પણ આ અરજી કરી શકે છે, એટલે વિધાન ખરા નથી બંને વિધાન, એટલે ડી ઓપ્શન આવશે. હવે મંત્રાલય, ખાલી જગ્યા મંત્રાલય, સંસદના સભ્યોને સદ્ભાવના પ્રતિનિધિ મંડળને અન્ય દેશોમાં પ્રાયોજિત કરે છે, અને વિદેશી બાબતોના મંત્રાલય દ્વારા અન્ય દેશોમાં ના વિનિમય કાર્યક્રમ હેઠળ સંસદ સભ્યોના સરકારી પ્રાયોજિત પ્રતિનિધિઓ મેળવે છે, એટલે કે આપણું પ્રતિનિધિ મંડળ અન્ય દેશમાં મોકલે છે અથવા અન્ય દેશના પ્રતિનિધિ મંડળને આપણા દેશમાં આવકારે છે, તો આ કાર્ય ભારતનું વિદેશ મંત્રાલય કરશે. નગરપાલિકાઓ દ્વારા ખાતાની જાળવણી અને આવા ખાતાઓનું અન્વેષણ કરવા બાબતે નીચેની પૈકીની કઈ જોગવાઈ કરી શકે છે? તો રાજ્યની વિધાનસભા નગરપાલિકાઓના હિસાબ અને એમની તપાસણી ઓડિટ વગેરે અંગે જોગવાઈ કરી શકે છે, કાયદો બનાવી શકે છે એ અંગે જોગવાઈ છે. રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર માટે કયા વિધાનો ખરા છે? તે નાગરિકત્વ અધિનિયમ 1955 હેઠળ તૈયાર કરવામાં આવેલ છે. તો એ વિધાન ખરું છે. NPR એ ગૃહ મંત્રાલયના અંડરમાં કાર્ય કરે છે, તેમાં ચોક્કસ વસ્તી વિષયક વિગતો સામેલ છે, તો આ ત્રણેય વિધાનો ખરા છે. હવે ટ્રિબ્યુનલ બાબતે કયા વિધાનો ખરા છે? તો કે ટ્રિબ્યુનલ એ વહીવટી સંસ્થાઓ છે જેની સ્થાપના અર્ધ ન્યાયિક ફરજો બજાવવા માટે થયેલ છે. ન્યાયતંત્રનું ભારણ ઘટાડવા માટે ટ્રિબ્યુનલની રચના કરવામાં આવે છે, તો એ વિધાન ખરું છે. ટ્રિબ્યુનલ છે પ્રાકૃતિક ન્યાયના સિદ્ધાંતો એટલે કે કુદરતી ન્યાયના સિદ્ધાંતો મુજબ કાર્ય કરે છે, એટલે એમણે પુરાવાના કાયદા કે અન્ય કાયદાને ધ્યાને લેવા જરૂરી નથી. તો વિધાનો 1 અને 2 ખરા છે. વિધાન 3 છે, 44માં સુધારાથી ટ્રિબ્યુનલ ઉમેરવામાં આવેલ છે, તો એ વિધાન ખોટું છે. 42માં બંધારણી સુધારાથી અને સ્વર્ણસિંહ સમિતિની ભલામણથી ઉમેરવામાં આવેલ છે, એ વિધાન પણ ખરું ખોટું છે. જેસી શાહ સમિતિની ભલામણથી આ વિધાનો દાખલ કેટ એટલે કે ટ્રિબ્યુનલ 323A અને 323B અનુચ્છેદ હેઠળ દાખલ કરાયેલા છે. ત્રાસ વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર સંમેલન અંગે નીચેમાંથી કયા વિધાનો સાચા છે?
તે એક આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સાધન છે જેનો હેતુ વિશ્વભરના માનવીય અધોગતિના વ્યવહારને એટલે કે ત્રાસદાયક વ્યવહારને અટકાવવાનો છે. એ વિધાન ખરું છે. ભારતે તાજેતરમાં આ સંમેલનને બહાલી આપી છે. વિધાન ખોટું છે એટલે એ ઓપ્શન આવશે. હવે ઘટનાઓને ક્રમમાં ગોઠવો. આ આઝાદી સમયની ઘટનાઓ છે તો અહીંયા સૌ પ્રથમ હોમરૂલ ચળવળ આવશે 1916માં, ત્યાર પછી ક્રિપ્સ મિશન આવશે 1942માં, ત્યાર પછી હિન્દ છોડો ચળવળ એ પણ 42માં આવશે. આ બંને ઘટના 42માં છે, પણ એ ક્રિપ્સ મિશનના પ્રત્યુત્તર સ્વરૂપે હિન્દ છોડો ચળવળ શરૂ થઈ હતી એટલે ત્યાર પછી આવશે. અને માઉન્ટ બેટન યોજના છે એ ત્યાર પછી 1946માં, એટલે ક્રમમાં ડી ઓપ્શન આવશે. હવે જ્યારે હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશનો હોદ્દો ખાલી હોય ત્યારે તેમની ફરજો કોના દ્વારા બજાવવામાં આવશે? તો અહીંયા મિત્રો, કોર્ટમાં જે કંઈ કાર્યરત ન્યાયાધીશો હોય તેમાંથી કોઈ પણ ન્યાયાધીશને રાષ્ટ્રપતિ આ કાર્ય મુખ્ય ન્યાયાધીશનો ચાર્જ સોંપી શકે છે. તો એ વિધાન આવશે. આ વડાપ્રધાનના સચિવાલયનું નામ વડાપ્રધાન કાર્યાલય, એટલે કે પહેલાં વડાપ્રધાનનું સચિવાલય એવું નામ હતું. હવે મોરારજી દેસાઈ દ્વારા 1977માં તેનું નામ PMO કરવામાં આવ્યું છે. તો એ વિધાન ખરું છે. મોટાભાગે આપણને એવું હોય કે નરેન્દ્ર મોદી કે એમના દ્વારા કરવામાં આવ્યું હશે, પણ એ તો અહીંયા ઓપ્શનમાં જ નથી. આ નામ છે 1977થી PMO તરીકે શરૂ છે. હવે નીતિ આયોગ દ્વારા કરાયેલ આરોગ્ય સૂચકાંકમાં 2017-18માં કયા વિધાનો સાચા છે? તો અહીંયા માત્ર 1-2-3 આવશે. એક વિધાન છે, એકંદરે આરોગ્ય કામગીરીના મામલે ઉત્તર પ્રદેશનો ક્રમ સૌથી નીચો છે. બીજું વિધાન, કેરાલાએ સતત બીજી વખત પ્રથમ સ્થાન મેળવ્યું છે અને આ સૂચકાંકમાં ગુજરાત રાજ્યનો ક્રમ 4th છે. આ વિધાનો ખરા છે. હવે કઈ પંચ અથવા સમિતિની ભલામણ કરી દ્વારા ભલામણ કરવામાં આવી હતી કે રાષ્ટ્રપતિની જેમ રાજ્યપાલને પણ મહાભિયોગની જોગવાઈ હોવી જોઈએ, આ મહાભિયોગ રાજ્યની વિધાનસભા દ્વારા પસાર થવો જોઈએ? આવું MM પુનસી આયોગ દ્વારા ભલામણ કરવામાં આવેલી હતી, જો કે એમની ભલામણ સ્વીકારવામાં આવેલ નથી. હવે સંયુક્ત એટલે સંવર્તી યાદીમાં નથી એવો સબ્જેક્ટ કયો છે? સંવર્તી યાદીમાં કુલ 52 સબ્જેક્ટ છે. આ પૈકી ટોલ્સ એટલે કે આપણે જે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે, ઉપયોગ વેરો, એ સંવર્તી યાદીમાં નથી. નીચે પૈકી ભારતની સંસદની નાણાકીય સ્થાયી સમિતિની, સ્થાયી એટલે કે કાયમી, બરાબર? તો અહીંયા જાહેર હિસાબ સમિતિ, જાહેર અંદાજ સમિતિ, જાહેર ઉપક્રમ સમિતિ એ સ્થાયી એટલે કે કાયમી સમિતિ છે, અને વાણિજ્ય સમિતિ છે અસ્થાયી એટલે કે ટેમ્પરરી સમિતિ છે. તો એ આવશે. બાંગ્લાદેશ અને ભારત આ બંનેનું કોમન જૂથમાં હોય એવું કયું જૂથ છે? અહીંયા જુદા જુદા ચાર પ્રશ્ન સ્કીપ કરીએ છીએ, એનો જવાબ છે મળી જશે. બાન્ડુંગ કોન્ફરન્સ 1955માં સહમત થયેલ હોય તેવો સિદ્ધાંત, એટલે કે બાન્ડુંગ કોન્ફરન્સના અંતે નીચે પૈકીનું કયું આંતરરાષ્ટ્રીય સંગઠનની સ્થાપના થઈ? તો નામ સંગઠન નોન એલાઇન મૂવમેન્ટ. આ સમયે રશિયા તરફી અને અમેરિકા તરફી જોડાણ શરૂ હતા બીજા વિશ્વયુદ્ધ બાદ, અને જવાહરલાલ નહેરુ અને અન્ય નેતાઓના પ્રયાસથી નોન એલાઇનમેન્ટ મૂવમેન્ટ એટલે કે બિન જોડાણવાદી નીતિ શરૂ કરવામાં આવી. તો એ સંગઠનને સંમેલનને અંતે. નેક્સ્ટ, ભારતના બંધારણના અનુચ્છેદ 231ને 42માં બંધારણીય સુધારા દ્વારા રદ કરવામાં આવ્યો, તો આ વિધાન ખોટું છે. એટલે કે 44માં બંધારણીય સુધારા દ્વારા રદ કરવામાં આવ્યો છે, એટલે માત્ર 2 અને 3 આવશે. અહીંયા તમને હાઈલાઇટ ડી કર્યું છે, પણ જવાબ સી આવશે. ભારતના બંધારણમાં મૂળભૂત અધિકાર તરીકે મિલકતનો અધિકાર 19(1)F અને 1931 હેઠળ
બાહેંધરી આપવામાં આવી હતી એ પણ સાચું છે. અનુચ્છેદ 300 એ પ્રમાણે મિલકતના અધિકારનો ઉલ્લેખ છે, એટલે કે ઉલ્લેખ અહીંયા કાનૂની અધિકાર તરીકેનો છે. એટલે મિત્રો સી આવશે હાઇલાઇટ તરીકે, ડી કરેલ છે પણ સી જવાબ ગણવાનો રહેશે. 25મા બંધારણીય સુધારાથી ભારતના બંધારણમાં 9મી અનુસૂચિ દાખલ કરાયેલ છે એ વિધાન ખોટું છે. બરાબર, 9મી અનુસૂચિ છે પ્રથમ બંધારણીય સુધારાથી દાખલ કરવામાં આવેલ છે. હવે અહીં ભારતના બંધારણના અનુચ્છેદ 13 અનુસાર કાયદા શબ્દમાં વટહુકમ, હુકમ, ઉપનિયમ, વિનિમય, નિયમ, જાહેરનામું, રૂઢિ અથવા પ્રધાનોનો સમાવેશ થાય છે. આ વિધાન ખરું છે. હવે બંધારણીય સુધારા નંબર 24 1971માં બંધારણીય સુધારા કાયદાને બંધારણના અનુચ્છેદ 13 હેઠળ કાયદા ક્ષેત્રાધિકારમાંથી બાકાત રાખેલ છે. એટલે આનો અર્થ એવો થાય છે કે બંધારણીય સુધારાને ન્યાયતંત્ર દ્વારા ગેરબંધારણીય ઠરાવી શકાશે નહીં એ બાબતની જોગવાઈ છે. તે એ અને બી બંને સાચા છે. અહીંયા કેન્દ્ર રાજ્ય સંબંધ અંગે રાજબંધાર સમિતિની નીચે પૈકીની કઈ ભલામણો કેન્દ્ર સરકારે તત્કાલીન ત્યારે ને ત્યારે સ્વીકારી લીધી હતી તો આમાંથી એક પણ જોગવાઈ સ્વીકારવામાં આવેલ નથી. તમામ જોગવાઈઓને કેન્દ્ર સરકારે ખારિજ કરેલ હતી, તો એ જોગવાઈ છે. હવે સંસદ નીચે પૈકીના કયા વિધાનો ખરા છે? સંસદ અને વિધાનસભાઓ તેમના અધિકાર ક્ષેત્રમાં કાયદાઓ બનાવે છે. આ વિધાન પણ ખરું છે. સંસદ અને રાજ્યની વિધાનસભાની કાયદાકીય સત્તા અબાધિત નથી, તો એ વિધાન એકંદરે ખોટું છે. એમને પોતપોતાના કાર્યક્ષેત્રમાં અબાધિત સત્તાઓ છે. સંસદ ભારતીય બંધારણને મૂળભૂત સંરચનાને રદ કરી શકે નહીં અથવા બદલી શકે નહીં. આ વિધાન પણ ખરું છે. એટલે વિધાન 1 અને 3 ખરા છે. અહીંયા સંસદ સભ્યોના વિશેષ અધિકાર બાબતે સામૂહિક અને વ્યક્તિગત બે પ્રકારે ઉપલબ્ધ છે એ વિધાન ખરું છે. કોઈ પણ અદાલત ને ગૃહ અથવા તેની કોઈ પણ સમિતિની કાર્યવાહીની તપાસ કરવાનો અધિકાર નથી. આ પણ ખરું છે. સંસદ સભ્ય અથવા તેના બહારના લોકો ને તેના વિશેષ અધિકાર બદલ ભંગ કરી શકે નહીં સંસદ, તો આ વિધાન ખરું નથી. સંસદ સંસદના કાર્યક્ષેત્રમાં સંસદના સભ્યો હોય કે અન્ય લોકો તેનો વિશેષ અધિકારનો ભંગ કરે તો સંસદને તેની સજા કરવાની સત્તા આપવામાં આવેલી છે. અશોક મહેતા સમિતિ બાબતે કયા વિધાનો ખરા છે? તો તેમણે 3 સ્તરને બદલે 2 સ્તરની ભલામણ કરી હતી. અહીંયા અશોક મહેતા સમિતિની રચના મોરારજી દેસાઈ સમયે કરવામાં આવેલી હતી. રાજ્યની નીચે વિકેન્દ્રીકરણ માટેનો પ્રથમ તબક્કો હોવો જોઈએ, તો આ વિધાન પણ ખરું છે. અને જિલ્લા પરિષદ કારોબારી મંડળ હોવી જોઈએ અને જિલ્લા કક્ષાએ આયોજન માટે જવાબદાર હોવું જોઈએ. આ ત્રણેય વિધાનો ખરા છે. હવે મહિલા આયોગ અંગેના કયા વિધાનો તપાસવાના છે? મહિલાઓના હિતોના રક્ષણ માટે 1992માં મહિલા આયોગની રચના કરવામાં આવી, એ વિધાન ખરું છે. જો કે 1990માં સંસદમાં કાયદો ઘડવામાં આવેલ હતો, આ વિધાન ખરું નથી. હજુ સુધી તેના માટે કાયદો ઘડાયેલો નથી. આ મહિલા આયોગ છે ભારતના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના નોડલ હેઠળ કાર્ય કરે છે, એ વિધાન ખરું છે. ત્યાર પછી બંધારણ સભા અંગેના વિધાનો છે. બંધારણ સભાએ 9 ડિસેમ્બર 1946ના રોજ પ્રથમ બેઠક યોજી હતી, આ વિધાન ખરું છે. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે 11 ડિસેમ્બરના રોજ ચૂંટાયા હતા, આ વિધાન પણ ખરું છે. વિધાન 3 ખોટું છે. શ્રી રાજગોપાલાચાર્યે 11 જાન્યુઆરી 1947ના રોજ ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો હતો, તો એ વિધાન ખરું નથી. 13 ડિસેમ્બર 1946ના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવેલ હતો. ઉદ્દેશ ઠરાવમાં મૂળભૂત અને બંધારણીય માળખાની ફિલસૂફી રજૂ કરવામાં આવેલ છે, આ વિધાન પણ ખરું છે. એમાં સુધારા કરીને ત્યાર પછી આપણું આમુખ તૈયાર થયું છે એમ મૂળભૂત
આપણા ઉદ્દેશ્ય પ્રસ્તાવમાંથી લેવામાં આવ્યું છે. હવે રાષ્ટ્રપતિની સત્તાઓ બાબતેના વિધાનો તપાસવાના છે. રાષ્ટ્રપતિ સંસદની ચાલુ ન હોય ત્યારે વટહુકમ બહાર પ્રસિદ્ધ કરવાનો અધિકાર હોય છે અને તેને જરૂર જણાય એવા વટહુકમો પ્રસિદ્ધ કરી શકે છે. આ વિધાન ખરું છે. વટહુકમનો પ્રભાવ અન્ય અધિનિયમ જેટલો જ રહેશે. આ વિધાન પણ ખરું છે. વટહુકમ બંને ગૃહ સમક્ષ મૂકવો જોઈએ. સંસદ ફરી મળે ત્યારે 3 અઠવાડિયા પૂરા થઈ તે અમલમાં રહેશે. નહીં મિત્રો, અહીંયા 6 અઠવાડિયા એટલે કે 42 દિવસ છે. અહીંયા 6 અઠવાડિયામાં પણ છેલ્લે જે ગૃહ મળે, ધારો કે લોકસભા 15 તારીખે શરૂ થઈ હોય અને રાજ્યસભા 17 તારીખે શરૂ થાય, તો ત્યારથી સમય ગણાશે. ત્યાર પછી એકવાર જાહેર કર્યા પછી વટહુકમ રાષ્ટ્રપતિ પાછો ખેંચી શકતા નથી. એ વિધાન પણ ખરું નથી. રાષ્ટ્રપતિ ગમે ત્યારે વટહુકમ પાછો ખેંચી શકે છે. તો હવે મૂળભૂત અધિકારો બાબતે ના વિધાનો તપાસો. તો રાજ્ય કોઈપણ વ્યક્તિના કાયદા સમક્ષ સમાનતા અથવા ભારતના ક્ષેત્રોમાં કાયદાઓની સમાન સુરક્ષાને નકારી શકશે નહીં. તો આ સાચું છે વિધાન. બંધારણના અનુચ્છેદ 14 હેઠળ કાયદા સમક્ષ સૌ સમાન, સૌના માટે કાયદો સમાન એ જોગવાઈ છે. અહીંયા ભારતના નાગરિકોને વાણીને વિચારનો અભિવ્યક્તિનો અધિકાર 29 હેઠળ આપ્યો છે. વિધાન ખોટું છે. અનુચ્છેદ 19 હેઠળ આપવામાં આવેલો છે. ત્યાર પછી અંતઃકરણથી મુક્ત રીતે ધર્મની માન્યતા પાલન અને પ્રચાર માટેનો અધિકાર આપવામાં આવ્યો છે. એ વિધાન ખરું છે. અનુચ્છેદ 25 હેઠળ અંતઃકરણપૂર્વક જે ધર્મ માનતા હોય એ ધર્મ પાળવાની છૂટ, એમના વિધિવિધાનો રાખવાની છૂટ છે, પ્રતીકો રાખવાની છૂટ છે, વિધિવિધાનો પાળવાની છૂટ છે. ત્યાર પછી મુસ્લિમ મહિલાઓના લગ્ન અધિકારનો ખરડો 2019માં હાલમાં કઈ સ્થિતિએ છે? તો કે આ ખરડામાંથી હાલમાં કાયદો બની ગયો છે. ડી ઓપ્શન આવશે. અહીંયા અનુચ્છેદ 35A હેઠળ 35A ખૂબ ચર્ચાસ્પદ રહ્યો છે. જમ્મુ કાશ્મીરને ત્યાંના નાગરિકોને વિશેષ અધિકારો આપવા માટે 35A જોગવાઈઓ હતી. ત્યાંની વિધાનસભા 35A હેઠળ કોઈ પણ કાયદો ઘડી શકે એવી સત્તા આપવામાં આવી હતી. તો હાલના સંદર્ભમાં તો કે રાષ્ટ્રપતિના આદેશ દ્વારા બંધારણમાં ઉમેરવામાં આવ્યો. આ વિધાન ખરું છે. તત્કાલીન રાષ્ટ્રપતિ, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા આ ઉમેરવામાં આવેલો અનુચ્છેદ હતો. આ અનુચ્છેદને 370 સાથે દાખલ કરવામાં આવ્યો હતો. એ વિધાન ખરું નથી, કારણ કે 370 છે મૂળ બંધારણથી ઉમેરવામાં આવેલો હતો. ત્રીજું વિધાન, તે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના હેઠળની એક વિશેષ જોગવાઈ હતી. એ વિધાન ખરું નથી. તે બંધારણીય ઉપચારના અધિકારને લગત છે. એ વિધાન પણ ખરું નથી. બરાબર, બંધારણીય હકો માટેની કોઈ જોગવાઈઓ પ્રોવાઈડ કરતું નથી. તો અહીંયા એ વિધાનો ખરા નથી. માત્ર એક જ વિધાન ખરું છે. હવે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા વર્સિસ LIC ઓફ ઇન્ડિયા 1995ના કેસમાં સર્વોચ્ચ ન્યાયાલય ઠરાવે છે કે આમુખ એ ભારતના બંધારણનો અભિન્ન ભાગ છે, એટલે કે ભારતના બંધારણનો એક ભાગ ગણાશે. ભારતની સંસદ એમાં ઈચ્છે તો તેમાં ફેરફાર સુધારા કરી શકશે એવી જોગવાઈ છે. એટલે કે આ વિધાન એ છે, જવાબ આવશે. એકાદ પ્રશ્નમાં જવાબમાં છે એ ચેન્જીસ છે. પહેલું જે આપણે બાંગ્લાદેશ અને ભારત બંને કઈ સમાન સમિતિઓમાં સભ્ય દેશ છે એ વિધાન સુધારા સાથે મૂકવામાં આવશે. અહીંયા ખૂબ મહેનત સાથે બંધારણનું સોલ્યુશન તૈયાર કરવામાં આવેલ છે. આપને આ માર્ક જોવામાં તથા ભવિષ્યમાં બંધારણ અંગેના પ્રશ્નો સમજવામાં ઉપયોગી થાય એવી અપેક્ષા રાખીએ છીએ. આ સોલ્યુશનની PDF અમારે YouTube ચેનલમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં હશે, તેમજ અમારી ટેલિગ્રામ ચેનલમાંથી પણ આપ મેળવી શકશો. તો આ વધુમાં વધુ વિદ્યાર્થીઓ સાથે શેર કરો એવી અપેક્ષા. અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો. આ ઉપરાંત અમારી એક એપ્લિકેશન લક્ષ ડિજિટલ કોચિંગ ક્લાસ એ પણ ઉપલબ્ધ છે, જે ભવિષ્યમાં આપના દરેક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે. જય હિન્દ.